કોરોનાના વધતા જતા કેસોને લઈને શનિવારે મુખ્યમંત્રી સહિત નાયક મુખ્યમંત્રી જામનગર આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયક મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની કોરોનાના સંબંધિત સ્થિતિની કરી સમીક્ષા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જામનગર જિલ્લાની કોરોના સંબંધિત સ્થિતિથી માહિતગાર થયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કલેક્ટર કચેરીના સભાખંડમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામ સરકારી વિભાગોના પદાધિકારીઓ તથા જામનગર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે તબક્કાવાર બેઠક યોજી હતી અને કોરોના અંગેની તમામ બાબતોની વિશદ સાણવટ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને હૈયાધારણા આપતા કહ્યું હતું કે છેલ્લા 5-1 માસથી રાજ્ય સરકારનું સમગ્ર ધ્યાન કોરોનાને કાબૂમાં રાખવા કેન્દ્રિત થયેલ છે અને આ માટે જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાયત અંગેની મહત્તમ કાર્યવાહી કરાઈ છે. કોરોના અંગેની કોઈપણ પ્રકારની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા અંગે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી રૂપાણી તમામ ગંભીર પરિસ્થિતિને સુલઝાવવા માટે રાજ્ય સરકાર સક્ષમ હોવાની ખાતરી ઉચ્ચારી હતી. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ લોકોને સહકારની અને જનજાગૃતિની કામના સેવી હતી અને આ માટે રાજ્ય સરકાર તમામ શક્ય પ્રયત્નો કરી છૂટશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટની WHOની ગાઈડલાઈન કરતાં વધુ ટેસ્ટ ગુજરાતમાં થાય છે અને ઉમેર્યું હતું કે અત્યારે રોજના 26,000 કોરોનાના ટેસ્ટ રાજ્યમાં થાય છે, તે વધારીને 30,000 કેસ પ્રતિદિન કરવાની રાજ્ય સરકારની નેમ છે. મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્રની ભૂમિકા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. જામનગર જિલ્લામાં રોજના 1200 ટેસ્ટ કરવા, ધન્વંતરી રથની સંખ્યા વધારવા તથા ટોસલી ઝુમેબ ઇન્જેક્શનોનો જથ્થો વધારવા સંબંધિત અધિકારીશ્રીઓને મુખ્યમંત્રીશ્રીએ સરપરસ સૂચના આપી હતી અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાના આદેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય શહેરની કોરોના સંબંધિત સ્થિતિનો તુલનાત્મક અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ખાનગી હોસ્પિટલ્સને કોવિડ હોસ્પિટલ્સમાં રૂપાંતરિત કરવાની અને ધન્વંતરી રથના ભ્રમણ થકી કોરોના અટકાયતની કામગીરીની સુપ્રીમ કોર્ટે પણ સરાહના કરી છે. રાજ્યનો રિકવરી રેટ 75%, મૃત્યુદર 3.5% અને પોઝિટિવિટી 8% છે, જેમાં પણ સમયાંતરે સુધારો કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સાથેની આ સમીક્ષા બેઠકમાં કેબિનેટ મંત્રી શ્રી RC ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્રસચિવ ડૉક્ટર જયંતિ રવિ પણ આ મુલાકાતમાં જોડાયા હતા. આ બેઠકમાં જામનગર જિલ્લા માટે કોરોના સારવાર, સંક્રમણ નિયંત્રણ અને માર્ગદર્શન માટે નિમાયેલા અધિક મુખ્ય સચિવ, પંચાયતના RK રાકેશ, જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર. જામનગરની વાત કરું તો જામનગરમાં ટોટલ 1200 બેડની વ્યવસ્થા આપણે કરી છે અને અત્યારે યુટિલાઇઝ 300 પણ નથી, એટલે પૂરતા બેડ છે આપણી પાસે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જામનગરમાં પણ ટેસ્ટિંગ વધારવાની આજે સૂચના આપી છે કે જામનગર શહેર અને ગ્રામ્યમાં દરરોજ 1000 ટેસ્ટ થવા જોઈએ, એવી આજે સ્પષ્ટ સૂચના જામનગરના અધિકારીઓને આપવામાં આવી છે. કાલથી એ દિશામાં આગળ ચાલશે. ધન્વંતરી રથ પણ જામનગરમાં વધારવાની સૂચના આપી છે કે જેથી કરીને પેશન્ટ હોસ્પિટલ પહોંચે એ પહેલાં પેશન્ટ પાસે આપણે પહોંચીએ અને આપણે એને મદદરૂપ બનીને હોસ્પિટલ આવતા જ અટકાવી દઈએ, એ પહેલાં જ સારવાર શરૂ થઈ જાય અને વાત વધે નહીં, એ દિશામાં આપણે આગળ વધીએ છીએ. અત્યાર સુધીમાં આપણી પાસે લગભગ 200-250 આસપાસ વેન્ટિલેટરો પણ અહીંયા અવેલેબલ છે અને રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે કોઈ પણ જિલ્લાને વેન્ટિલેટરની ખોટ ન પડે
એની પણ પૂરતી ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. આ પ્રકારની આખી વ્યવસ્થાઓમાં આપણે ક્યાંય પાછા રહ્યા નથી. આજે એ પણ સૂચના આપી છે કે સુરત અને અમદાવાદથી બહારથી આવનારા લોકોનું એન્ટ્રી પોઈન્ટ ઉપર ટેસ્ટિંગ થાય, સ્ક્રીનિંગ થાય, સ્ક્રીનિંગ પછી એવા લાગે એવા કેસનું ટેસ્ટિંગ પણ કરવું જેથી કરીને સીધા અંદર ન આવી જાય, એની પણ અહીંયા મિટિંગમાં સૂચના આપવામાં આવી છે. અને આ રીતે કોરોના સામે જામનગર જિલ્લો ગ્રામ્ય વિસ્તારમાં પણ ધ્રોળ, કાલાવડ જ્યાં બધા નાના મોટા કેસ બને છે ત્યાંની વ્યવસ્થાઓની પણ ચિંતા કરી